રાજસ્થાનના કોટાથી આવી રહેલી ટ્રાવેલની બસને કામરેજ નજીક અકસ્માત નડ્યો હતો. કેનાલ રોડ પર લાડવી ગામ નજીક બસનું ટાયર ફાટતા ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેથી બસ નહેરમાં પલટી મારી ગઈ હતી. રાજસ્થાન કોટાથી પેસેન્જર ભરીને સુરત આવવા નીકળેલી બસ કામરેજ તાલુકાના લાડવી અને કોસમાડાની વચ્ચેથી પસાર થઈ રહી હતી, ત્યારે બસનું ટાયર ફાટતા ડ્રાઈવર સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યું હતું. લક્ઝરી બસ નહેરમાં ખાબકી હતી. લક્ઝરી બસની અંદર 15 વધુ મુસાફરો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ લાડવી ગામના સરપંચ લાલુભાઈ સહિતના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. બસમાં ફસાયેલ મુસાફરોને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ 108 કરાતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી હતી. તમામ મુસાફરોને હેમખેમ બહાર કઢાયા હતા. કામરેજના ધારાસભ્ય અને રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાને ટેલિફોનિક જાણ કરાતા મંત્રી દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસને ફાયરને જાણ કરવામાં આવી હતી. બસમાં સવાર 15 વધુ મુસાફરોને નાની ઈજાઓ થઈ હતી. રાજસ્થાન કોટાથી પેસેન્જર ભરીને સુરત આવવા નીકળેલી બસ કામરેજ તાલુકાના લાડવી અને કોસમાડાની વચ્ચેથી પસાર થઈ રહી હતી, ત્યારે બસનું ટાયર ફાટતા ડ્રાઈવર સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યું હતું. લક્ઝરી બસ નહેરમાં ખાબકી હતી. લક્ઝરી બસની અંદર 15 વધુ મુસાફરો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ લાડવી ગામના સરપંચ લાલુભાઈ સહિતના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. બસમાં ફસાયેલ મુસાફરોને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ 108 કરાતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી હતી. તમામ મુસાફરોને હેમખેમ બહાર કઢાયા હતા. કામરેજના ધારાસભ્ય અને રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાને ટેલિફોનિક જાણ કરાતા મંત્રી દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસને ફાયરને જાણ કરવામાં આવી હતી. બસમાં સવાર 15 વધુ મુસાફરોને નાની ઈજાઓ થઈ હતી. મુકેશ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કામરેજ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.